400 वर्ष पहला बनेली घटना छे। राजस्थान सिरोही नाम सांभळ्यु, सिरोही, आ सिरोहीनी अंदर बनेली लगभग घटना छे। एक बहु मोटा मारा साहेब ગામમાં પધાર્યા, રોજ 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 એમના પ્રવચનની અંદર ભીડ ઉમટે છે। જેમ જેમ પ્રવચનમાં જમાવટ થતી ગઈ તેમ તેમ એમના ભક્તો પણ વધતા ગયા, અને ભક્તોમાં બે ભક્ત એમના અંગત ભક્ત થઈ ગયા। મારા સાહેબ કોઈ પણ કામ હોય તો નિસંકોચ મને કહી દેજો, આપ ક્યારે પણ સંકોચ નહીં રાખતા। આવા બે ભક્તો, એને જમણો અને ડાબો કહી શકાય, એકનું નામ કલ્યાણમલ, બીજાનું નામ સહસ્ત્રમલ। મારા સાહેબે પણ કીધું ઓકે। થોડાક દિવસો ગયા અને બે ભાઈ, બે દોસ્ત, બે ભક્ત એની વચ્ચે કંઈક મિસઅન્ડરસ્ટેન્ડ થયું, અને એમાંથી કલ્યાણમલે સહસ્ત્રમલ સાથે ગાંઠ બાંધી। આ માણસનું ક્યારે મોઢું નહીં જોઉં, રસ્તામાં મળશે તો હવે બે થપ્પડ મારી દઈશ, એટલી બધી હોદે એને એના પર ગુસ્સો આવે કે દેખાય તો પોતાનો રસ્તો બદલી નાખે। એમ કરતા કરતા પર્યુષણના દિવસ આવ્યા, સાંજનો સમય, પ્રતિક્રમણ પૂરું થયું। સહસ્ત્રમલ્લ મારા સાહેબને ત્રિકાળ વંદના કરવા આવ્યો, એ જ રૂમના ખૂણાની અંદર કલ્યાણમલ ઉભો છે। મારા સાહેબને ખબર નથી કે અહીંયા કલ્યાણમલ ઉભો છે। અંધારામાં મહાત્માએ સહસ્ત્રમલને એટલું જ કીધું, ભાઈ ઘરે એકલા નહીં જતા, ઓલો કલ્યાણમલ છે, કદાચ તમને ડિસ્ટર્બ કરી નાખે। આ વાત કલ્યાણમલ સાંભળી, અચ્છા મારા સાહેબ પણ પાર્શિયાલિટી કરે છે, એને અંગત ભક્ત, હું એમનો અંગત ભક્ત કહેવાઉં, છતાં મારા માટે એના કાનમાં ઝેર રડે છે, હવે આ મારા જ નહીં જોઈએ। સાચું બોલો, કોક મારા સાહેબ માટે તમે તમારા મિત્ર દ્વારા સાંભળ્યું કે મારા સાહેબ તમારા માટે ઉલટું પુલટું બોલ્યા, એ મારા સાહેબ માટે તમારા મનમાં શું વિચાર આવી છે, શું વિચાર આવે? નેગેટિવ, નેગેટિવ થોટ્સ આવે કે ના આવે? બસ બસ બસ, આ મારા સાહેબ બધા આવા જ હોય છે, પાર્શિયાલિટી રાખે, આપણે જવું જ નથી। કલ્યાણમલે મનથી નક્કી કરી નાખ્યું કે હવે આ મારા સાહેબના ઉપાશ્રયમાં ક્યારે પગ નહીં મૂકો। સેકન્ડ ડે થી એણે વ્યાખ્યાનમાં આવવાનું બંધ। બીજો દિવસ ગયો, ત્રીજો દિવસ ગયો, મારા સાહેબનો અંગત ભક્ત છે એટલે નજર તો જાય ને, કેમ નથી આવ્યો? એમને ખબર નથી કે આણે આવી મિસઅન્ડરસ્ટેન્ડ કરીશ। ચોથો ને પાંચમો, મારા સાહેબને થયું હશે કંઈ તકલીફ હશે, તબિયત બગડી હશે, આવશે આજે નહીં તો કાલે। એમ કરતા કરતા સાત દિવસ પૂરા થયા, આઠમો દિવસ એટલે કયો દિવસ? સંવત્સર, આજે તો નક્કી આવશે, સવારે બારસા સૂત્રમાં તો આવશે જ। અને મારા સાહેબ સવારે જુએ છે, સવારે નથી દેખાતો, તોય મારા સાહેબે મન મનાવ્યું કે સવારે નથી આવે તો ક્યારે આવશે? તમે તો બેવ ટાઈમ આવશો ને? અને બપોરનો સમય થયો, 8 વાગ્યા, બધા જ કટાશું નાખીને બેસી ગયા, સહસ્ત્રમલ પણ આવીને બેઠો છે, અને એ વખતે આ મહારાજની નજર ફરે છે, કેમ કલ્યાણમલ દેખાતો નથી? નક્કી એને મારા માટે કંઈ કંટસ, મિસગાઈડ થયો લાગે છે, મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે, કોઈ પણ હિસાબે એને હું જ્યાં સુધી ખમાવીશ નહીં ત્યાં સુધી મારું પ્રતિક્રમણ સાચું ગણાશે। 3 વાગ્યા સુધી રાહ જોઈ, સહસ્ત્રમલ કે છે મહારાજ સાહેબ ખબર નહીં એ કેમ નથી આવ્યો, પણ લાગતું નથી આજે આવે એમ। તો મહારાજ સાહેબે કીધું સામાયિક લઈને તમે બેસો, બધાએ સામાયિક લઈ લીધું,